जय माँ सोनल। 31 मे वर्ल्ड नो टोबेको डे एटले के विश्व तंबाकू विरुद्धनो दिवस। मित्रों, तंबाकू एक विषय छे। आपणे आजे टोटल माहिती अने विश्व आरोग्य संस्था द्वारा तंबाकू छोड़वा माटे आ वर्ष माटे શું પ્રયાસ કરવામાં આવેલા છે વગેરે માહિતી છે વિડીયોમાં જોશું। તો માં સોનલનો આદેશ છે, આઈ શ્રી સોનલનો આદેશ। તજો ભોગ આળસ, તજો વ્યસન, તમે વિશેષ જીવન ઊંચું જીવજો, એ આઈ સોનલનો આદેશ। ભોગ વિલાસે ભુવનમાં વધે રોગ, વિશેષ જીવનમાં યોગ આચરો, એ આઈ સોનલનો આદેશ। તો માં સોનલનો આદેશ આપેલો છે કે વ્યસન મુક્ત રહીએ અને વ્યસન તજે, યોગ કરે। તો આપણે આજના દિવસે માં સોનલનો જે આદેશ છે એને આચરવાની કોશિશ કરશું અને આજે વિડીયોમાં આપણે આગળ જોઈએ। વિશેષની અંદર આ વિડીયોની અંદર છે એ આપણે ઇન્ટ્રોડક્શન જોશું, તંબાકુનો, તંબાકુની હિસ્ટ્રી જોશું, ડિફરન્ટ ફોર્મ કયા કયા રૂપ સ્વરૂપે તંબાકુ છે એ જોશું, કમિટેડ ટુ ક્વિટ, આજે જ આપણે નક્કી કરશું કે તંબાકુ છોડી દેવાનું છે, ક્વિટ ટોબેકો એન્ડ સ્ટાર્ટ સીઈંગ બેનિફિટ ઇમિડિયેટલી, તંબાકુ છોડો અને તાત્કાલિક કયા કયા ફાયદાઓ થાય છે એ આપણે જોશું, ટોબેકો યુઝ હર્ટ્સ યોર લુક્સ, તમારો જે લુક્સ છે એટલે કે તમારો દેખાવ છે એમાં તંબાકુ નુકસાન કરી શકે છે, તંબાકુ યુઝ ઇમ્પેક્ટ યોર સોશિયલ લાઈફ, તમારી સામાજિક જીવન ઉપર તમાકુ છે શું અસર લાવે છે, તમાકુ યુઝ થ્રેટન ધ હેલ્થ ઓફ ધોઝ અરાઉન્ડ યુ, તમારી આજુબાજુમાં રહેતા લોકોને પણ તમે તમાકુ ખાઓ તો એની પણ જિંદગી જોખમાય છે। દાખલા તરીકે એક વ્યક્તિ છે ઘરમાં તમાકુ સ્મોકિંગ કરતો હોય તો બીજા બધાને નુકસાન થઈ શકે, તમાકુ યુઝ બ્રેક ધ બેંક, તમારી બેંક છે એને પણ તોડી શકશે એટલે કે તમારો બેલેન્સ છે એ તોડી શકશે, તંબાકુ યુઝ ડેમેજ ઓલમોસ્ટ એવરી ઓર્ગન ઓફ બોડી, તમારા શરીરના લગભગ બધા ઓર્ગનો છે ને એ નુકસાન પહોંચાડે છે, ક્વિટ ટબેકો ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, તમે તંબાકુ છોડો જેનાથી આપણું જે પર્યાવરણ છે એ બચશે, ટબકુ ક્વિટ પ્રોગ્રામ એન્ડ સપોર્ટ, તંબાકુ છોડવા માટે કયા પ્રોગ્રામ છે અને એને સપોર્ટ કેવી રીતના મળે છે એ જોશું। તો સર્વપ્રથમ આપણે જોઈએ તંબાકુ શું છે, તો કે ધ પ્લાન ટુડે નોન એઝ એ ટોબેકો ઓર નિકોટિનિયા ટોબેક્યુમ ઇઝ એ મેમ્બર ઓફ નિકોટિનિયા જીનસ, આ એક પ્લાન છે, પ્લાન એટલે કે એક છોડ છે જેના પાંદડાઓ છે આપણે તંબાકુ તરીકે અલગ અલગ ફોર્મની અંદર ઉપયોગ કરીએ છીએ અને એની અંદર જે મેઇન સબસ્ટાન્સ રહેલો છે એને નિકોટિન કહેવામાં આવે છે। હિસ્ટ્રીની અંદર જોઈએ તો 1492 કોલંબસ વોઝ વાર્મલી ગ્રીટેડ બાય ધી નેટિવ અમેરિકન ટ્રાઇબ એન્ડ ધે બ્રોટ ગિફ્ટ ઓફ ફ્રૂટ ફૂડ, અમોંગ ધોઝ ધ ગિફ્ટ વર ડ્રાઇડ અપ લીવ્સ ઓફ ધી ટોબેકો પ્લાન્ટ। તો કોલંબસ જ્યારે અમેરિકામાં ગયો ત્યારે અમેરિકાના લોકો, કોલંબસ કોણ હતો, તો કે એ એક શિપિંગ અલગ અલગ જગ્યાએ છે એ વાહન લઈને જતો હતો, તો તે ત્યાં ગયો ત્યારે એને સ્વાગત કરવામાં આવ્યો હતો અને સ્વાગતમાં આ સૂકા પાંદડા તંબાકુના હતા। આગળ હિસ્ટ્રીની અંદર જોઈએ તો 15મી સદીમાં પોર્ટુગીઝ સેલર વર પ્લાન્ટિંગ ટોબેકો અરાઉન્ડ નિયર ઓલ ઓફ ધેર ટ્રેડિંગ
આઉટસ્પોર્ટ્સ. તો પોર્ટુગીઝ છે એ લોકોએ પોતે જ્યાં જ્યાં જતા ત્યાં તમાકુના ઝાડવા છે એ વાવતા. 16th century ટબાકુ સ્નફ ઓર સ્મોક એન ડોક્ટર ક્લેમ દેટ ઇઝ હેડ મેડિસિન પ્રોપર્ટીઝ. 16મી સદીમાં લોકો છે તમાકુ સૂંઘવાનું અને તમાકુ સ્મોક કરવાનું પીવાનું ચાલુ કર્યું અને અમુક ડૉક્ટરો છે એવું કીધું કે આની અંદર મેડિકલ પ્રોપર્ટી છે, એટલે કે આ દવા તરીકે ઉપયોગ થઈ શકે એમ છે. 1571 નિકોલસ મોડરેસ રાઇટ બુક ટુ આઉટલેટ 36 એલિમેન્ટ્સ દેટ ટોબેકો કુડ સપોર્ટેડલી ક્યોર. એટલે આ એક વ્યક્તિ છે નિકોલસ, જેની એ બુક લખી હતી ને એમાં 36 જેવા અલગ અલગ બીમારીઓ છે એ સાજી થાય એવું એણે ઉલ્લેખ કરેલો છે. 1847 ફિલિપ્સ મોરિસ વોઝ સ્ટાર્ટ સેલિંગ હેન્ડ રોલ્ડ સિગરેટ. એને હાથેથી બનાવેલી સિગરેટ છે એ ચાલુ કરેલી. ટોબેકો કલ્ટિવેટ ઇન ઇન્ડિયા વોઝ ઇન્ટ્રોડ્યુસ બાય પોર્ટુગીઝ ઇન 1605, એટલે કે 1605ની અંદર પોર્ટુગીઝ અહીંયા વેપાર કરવા આવેલા ને ત્યારે એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરેલું કે આ તંબાકુ છે એ વાવી શકાય છે. અને શરૂઆત આપણે ગુજરાતમાં જ થઈ છે. ઇનિશિયલી ટોબેકો વોઝ ગ્રોન ઇન કેરા એન્ડ મહેસાણા ડિસ્ટ્રિક્ટ ઓફ ધી ગુજરાત, લેટર સ્પ્રેડ ટુ ઓધર એરિયા ઓફ ધી કન્ટ્રીઝ. તો પહેલાં ગુજરાતની અંદર જ શરૂઆત થઈ, મહેસાણા અને કેરાની અંદર વાવવાનું ચાલુ થયું અને પછી ઇન્ડિયાની અંદર ફેલાયું. એટેમ્પ ટુ ઇમ્પ્રુવ ધ ઇન્ડિયન ટોબેકો હેઝ બિગન વિથ એસ્ટેબ્લાઇઝ ઓફ કલકત્તા બોટાનિકલ ગાર્ડન ઇન હાવરા ઇન 1787. તો હાવડાની અંદર એક બોટાનિકલ ગાર્ડનની અંદર પણ આપણી તંબાકુ છે એ રાખવામાં આવી હતી, વાવવામાં આવી હતી, અને એનાથી છે એ થોડી આપણી ઇન્ડિયન તમાકુ છે ઇમ્પ્રૂવ થાય એવો કોશિશ કરવામાં આવી હતી. સ્મોકિંગ ઇન પબ્લિક પ્લેસ વોઝ પ્રોહિબિટેડ નેશનલ વાઇડ ફ્રોમ 2 ઓક્ટોબર 2008 અંડર ધ પ્રોહિબિશન ઓફ સ્મોકિંગ ઇન પબ્લિક પ્લેસ રૂલ 2008. તો 2008માં 2 ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસના દિવસે જાહેરમાં બીડી પીવી એ ગુનો છે એવું ભારત સરકારે એક નિયમ બનાવેલું છે, કે જે રૂલ્સ અથવા નિયમ 2008ની અંદર છે કે પબ્લિક પ્લેસ ઉપર, એટલે કે આપણે ગાડીની અંદર ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે ગાડીમાં ન પી શકીએ, જ્યારે આપણી સાથે બીજા કોઈ હોય ત્યારે આપણે કોઈ પણ જાહેર જગ્યાએ છે એ બીડી ન પી શકીએ, બરાબર છે. તો બીડી ના પી શકીએ, તંબાકુ થૂકી ન શકીએ, તંબાકુના કોઈ પણ ફોર્મની અંદર યુઝ ન કરી શકીએ, સ્મોકિંગના કે ચેવિંગના આવા નિયમો આપણે અહીંયા છે. બહુ ઓછા લોકોને આ ખ્યાલ હશે કે જાહેર જગ્યાએ બીડી ન પીવી જોઈએ, જે પીતા હોય એને. ડિફરન્ટ ફોર્મ ઓફ તંબાકુ, તંબાકુના અલગ અલગ રૂપ સ્વરૂપ કયા કયા છે, તો સિગારેટ છે, પછી છે સિગાર, પછી છે ઇલેક્ટ્રોનિક સિગરેટ્સ જે નવી શોધ આવેલી છે ઇલેક્ટ્રોનિક, પછી હુક્કા જે જૂનો સમયમાં આપણે હુક્કા પીતા એ હુક્કો, ચેવિંગ ટોબેકો એટલે કે આપણે ચાવતા હોઈએ આમ હોઠ નીચે ભરાવતા હોઈએ એ, બીડી જે શિવાજી સંભાજી 10 નંબર ને 11 નંબર ને ઘણી બધી બીડીઓ અવેલેબલ છે અને ઘણા લોકોની જિંદગી આની ઉપર ટકેલી છે. બીડી ન પીએ તો એક ઇન્સિડન્ટ્સ એવું હમણાં બનેલું કે ભાઈ તંબાકુ નહીં હોય તો નહીં ચાલે. લોકડાઉનની અંદર એક ઇન્સિડન્ટ્સ મારી સામે આવ્યું, એક વૃદ્ધ વ્યક્તિ એવું કીધું કે મને જમવાનું ખાવાનું નહીં દો તો ચાલશે પણ તંબાકુ જોશે. ચિલિમ ચુંગી જે
આપણી લોકપ્રિય ચુંગી, પછી ગુટકા, તો અલગ અલગ ઘણા બધા ફોર્મની અંદર આપણે અવેલેબલ છે. નેક્સ્ટ જોઈએ ક્વિટ ટુ કમિટ. કમિટ ટુ ક્વિટ, તો આપણે નક્કી કરીએ કે આપણે તંબાકુ છોડવું છે, તો ક્વિટર આર ધ વિનર, જે છોડનાર છે એ વિજેતા છે, જે તંબાકુ છોડે એ વિજયને પ્રાપ્ત કરશે. ડોન્ટ લેટ ટોબેકો ટેક યોર બ્રીધ અવે, તંબાકુને એવો મોકો ના આપો કે તમારા શ્વાસ લઈ લે. ટોબેકો કિલ્સ મોર દેન 8 મિલિયન્સ પીપલ ઇવરી યર. તંબાકુ છે એ 8 લાખ મિલિયન્સ, બરાબર છે, એટલે કે 1 મિલિયન્સ એટલે 10 લાખ થાય, તો 80 લાખ લોકોની જિંદગી છે એ લઈ લે છે. એમાંથી 1 લાખ લોકો છે એ સેકન્ડ હેન્ડ સ્મોકથી મૃત્યુ પામે છે, બરાબર છે. એટલે 8 લાખ + 1 લાખ એટલે કે 9 મિલિયન્સ એટલે કે 90 લાખ લોકો છે એ દર વર્ષે તંબાકુને કારણે જિંદગી છોડે છે. સેકન્ડ હેન્ડ સ્મોક શું છે એનો વિડીયો આપણી ચેનલ ઉપર છે, આપ જોઈ લેશો. હું આમાં નીચે લિંક પણ મૂકીશ. ક્વિટ ટોબેકો ટુડે, આજે જ તંબાકુ છોડો. આજે જ તંબાકુ વિરુદ્ધ વિશ્વ આખામાં જ્યારે મનાવી રહ્યો હોય દિવસ, ત્યારે આજે જ તમારે છોડવું જોઈએ. ટોબેકો ઇઝ અ ડેન્જરસ, એક્સપેન્સિવ એન્ડ હાર્મ ધોઝ અરાઉન્ડ યુ. તંબાકુ છે એ એકદમ ખતરનાક છે, કિંમતી છે, એટલે કે તમારે એની કિંમત ચૂકવી પડશે. કિંમત ત્યારે બે રીતને ચૂકવવી પડશે, એક તો બીમારી લઈને, અને એક જ્યારે ખરીદશો ત્યારે. એ તમને તો નુકસાનકારક છે, પણ તમારી આજુબાજુમાં લોકો રહે છે એને પણ નુકસાન પહોંચાડે છે. ટુડે ઇઝ અ ગ્રેટ ડે ટુ ક્વિટ, આજે જ આ મહત્વનો દિવસ છે કે તમે એને છોડો. સ્મોકર એટ હાયર રિસ્ક ઓફ ડેવલપિંગ એ સિવિયર ડિઝીઝ એન્ડ ડેથ ફ્રોમ કોવિડ, જે અત્યારે કોરોના વાયરસથી બીમારી ફેલાવી રહી છે, ફેલાય છે, એમાં જેને બીડી તમાકુ વગેરેનો આદત છે એ લોકોને વધારે પ્રમાણમાં ખતરનાક રીતના કોવિડ થઈ શકે છે, અને ડેથ પણ મૃત્યુ પણ થઈ શકે છે. ટોબેકો યુઝ કેન ઇન્ક્રીઝ યોર ચાન્સ ઓફ ગેટિંગ કોવિડ બીકોઝ ઓફ કોન્ટેક્ટ બિટવીન યુ એન્ડ યોર ફિંગર લિપ્સ. તમે તમારા આંગળાઓ છે એ તમારા મોઢા સુધી જશે, એના કારણે પણ તમને બીજા કરતાં વધારે ચાન્સીસ કે તમે એને કોરોના થઈ શકે છે. સ્મોકિંગ ઇફેક્ટ યોર લંગ્સ, પુટિંગ યુ એટ હાઈ રિસ્ક ઓફ ડેવલપિંગ સિવિયર કોવિડ આઉટકમ્સ. તમારા લંગ્સ છે સ્મોકિંગ એટલે કે બીડી પીવાથી ખરાબ થયેલા હશે, તો એ પણ તમને વધારે હાઈ રિસ્ક ઉપર મૂકશે, અને જે કોવિડમાંથી રિકવરી છે કરવામાં મુશ્કેલી ઊભી થશે. ટોબેકો યુઝ ઇઝ હાર્મફુલ, તમાકુનો ઉપયોગ કરવો એ હાનિકારક છે. ધેર ઇઝ અ ક્લિયર એવિડન્સ ધેટ ટોબેકો યુઝ ઇઝ હાર્મફુલ ટુ યોર હેલ્થ. આ એક મહત્વપૂર્ણ છે કે એ એકદમ ચોખ્ખું છે કે તંબાકુનો ઉપયોગ કરવો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ટોબેકો પ્રોડક્ટ કન્ટેન એટલીસ્ટ 250 હાર્મફુલ કેમિકલ, ઇન્કલુડિંગ 69 કેન્સર કોઝિંગ કેમિકલ્સ. તો તંબાકુની અંદર 250 હાર્મફુલ એટલે કે નુકસાનકારક કેમિકલ્સ છે, એમાંથી 69 એવા છે કે જે કેન્સર કરી શકે છે. ટોબેકો કિલ્સ ટુ હાફ ઓફ ઇટ્સ યુઝર. તંબાકુ છે પોતાના તંબાકુનો ઉપયોગ કરવાવાળા લોકોને અડધાને એ મારી નાખે છે. એટલે મિત્રો, અમેરિકાની અંદર જે આપણે વોર્નિંગ લખેલી આવે છે ને કે સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, અથવા તંબાકુનો ઉપયોગ કરવો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ એ ભારતની અંદર એવું લખેલું આવે છે, પણ અમેરિકામાં હાલમાં કે
ટોબેકો વિલ કિલ યુ, એટલે કે તંબાકુ તમને મારી નાખશે એવું લખવામાં આવે છે. આપણે હજી ભારતમાં નથી લખાતું, પણ અમેરિકામાં એવું લખાય છે કે ટોબેકો વિલ કિલ યુ, એટલે કે તંબાકુ તમને મારી નાખશે. ઇટ કોઝ એ ડિઝીઝ લાઈક એ કેન્સર, હાર્ટ ડિઝીઝ, સ્ટ્રોક, એટલે કે મગજનો લકવો, હૃદયની બીમારી અને કેન્સર જેવી બીમારીઓ તંબાકુને લીધે થાય છે. ટોબેકો યુઝ ઇઝ વેરી એક્સપેન્સિવ ફોર યુ એન્ડ યોર ફેમિલી. તંબાકુનો ઉપયોગ કરવો, સિમ્પલ ઉદાહરણ દઈએ કે જે લોકો માવો ખાતા હોય 20 રૂપિયાનો, અથવા બીડીનો પેકેટ 20 રૂપિયાનો પીતા હોય, એક દિવસની અંદર 20 રૂપિયાનું હોય, અથવા તો માવાનું આપણે ઉદાહરણ લઈએ તો માવાના ઉદાહરણની અંદર જે માણસ 5 માવા ખાઈ જતો હોય, એટલે કે 100 રૂપિયાના માવા ખાઈ જાય, બરાબર છે, તંબાકુ એમાં હોય એટલે એ 100 રૂપિયાના ખાય એટલે મહિનાના 3000 રૂપિયા થાય, અને એ વર્ષના આપણે જોઈએ તો 12-13 ને 36 હજાર રૂપિયા થાય, અને એવા આપણે જો હિસાબ કરીએ 5-10 વર્ષનો તો મોટું આપણને નુકસાન થાય, કે જે 20 વર્ષથી આ બીડી પીતો હોય એને 4-5 લાખ રૂપિયાનો ગેરફાયદો થાય, એટલે કે એના ખિસ્સામાંથી 4-5 લાખ રૂપિયા જાય, અને એ જ્યારે વૃદ્ધ થાય ત્યારે એને બીમારી થાય એટલે પછી એના છોકરાઓના ખિસ્સામાંથી જાય એની સારવારમાં, એટલે ઘણું બધું નુકસાન છે, અથવા ઘણું બધું કિંમત આપણે તંબાકુને ચૂકવી પડે છે. સેકન્ડ હેન્ડ સ્મોક હાર્મ ધોઝ અરાઉન્ડ યુ એન્ડ કેન કોઝ એ સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ, રેસ્પિરેટરી ઇલનેસ, હાર્ટ ડિઝીઝ એન્ડ કેન્સર. સેકન્ડ હેન્ડ સ્મોક વિશે હું અત્યારે વધારે નહીં કહું, કે સેકન્ડ હેન્ડ સ્મોકનો આખો વિડીયો છે, પણ એ આપણે સ્મોકિંગ કરીએ અને બાજુમાં નિર્દોષ વ્યક્તિ બેઠો હોય એને ધુવાડો જાય એની વાત છે આની અંદર, અને એના કેટલા નુકસાન છે એ અલગ બીજા વિડીયોમાં તમે જોઈ શકશો. ક્વિટ ટોબેકો સ્ટાર્ટ સીઈંગ બેનિફિટ ઇમિડિયેટલી. તંબાકુ છોડો અને તાત્કાલિક એની અસર, એટલે કે તંબાકુ છોડવાથી તમારા શરીર ઉપર સારી અસર ચાલુ થાય એ જુઓ. કઈ કઈ સારી અસર થાય છે, કે તંબાકુ છોડવાથી 20 મિનિટની અંદર જ, માત્ર 20 મિનિટની અંદર તમારા હૃદયની વધેલી જે હાર્ટબીટ છે એ નોર્મલ થઈ જશે, તમારું બ્લડ પ્રેશર નોર્મલ થવા માંડશે. 12 કલાકની અંદર કાર્બન મોનોક્સાઇડ લેવલ છે તમારા બ્લડની અંદર એ ડ્રોપ થશે, એટલે કે નીચું જશે. 2 વીકથી કરીને 3 મહિનાની અંદર યોર હાર્ટ એટેક રિસ્ક બિગન ટુ ડ્રોપ, યોર લંગ્સ ફંક્શન બિગન ટુ ઇમ્પ્રુવ, તમારા હૃદય અને ફેફસાનું કાર્ય છે એ સારું થશે માત્ર 3 મહિનાની અંદર જ. 1-9 મંથ, 1-9 મંથની અંદર યોર કફિંગ એન્ડ શોર્ટનેસ ઓફ બ્રીથ ડિક્રીઝ, જે તમને ઉધરસ વગેરે ચડે છે અને શ્વાસ ચડે છે એમાં પણ તમારે 9 મહિનાની અંદર ફાયદો જોવા મળશે. 1 વર્ષની અંદર યોર એડેડ રિસ્ક ઓફ કોરોનરી હાર્ટ ડિઝીઝ ઇઝ એ હાફ ધેટ ઓફ સ્મોકર. જે સ્મોકિંગ કરતા હશે એના કરતાં તમારું રિસ્ક છે 1 વર્ષની અંદર અડધું થઈ જશે, કે તમને હૃદયની બીમારીનો જે ચાન્સ છે એ અડધો ઓછો થઈ જશે 1 વર્ષની અંદર. 5 યર્સ, 5 વર્ષની અંદર યોર સ્ટ્રોક રિસ્ક ઇઝ રિડ્યુસ ટુ ધેટ ઓફ નોન સ્મોકર. તો જે તમે 5 વર્ષ સુધી જ્યારે છોડશો એના પછી જે તમારો લકવા થઈ જવાના, મગજની અંદર લકવા થઈ જવાના જે ચાન્સ છે એ ઘણો બધો ઓછો થઈ જશે, જે નોન સ્મોકર જેટલું જ થઈ જશે. આફ્ટર 10 યર, 10 વર્ષ પછી યોર લંગ્સ કેન્સર ડેથ રેટ ઇઝ અબાઉટ હાફ ધેટ ઓફ ધી સ્મોકર. જે સ્મોકર છે એના કરતાં તમારું લંગ્સને કારણે અથવા લંગ્સમાં કેન્સરને કારણે મૃત્યુના ચાન્સ છે એ અડધા ઓછા થઈ જશે. એટલે ઘણા બધા બેનિફિટ છે, આજે જ છોડો, આજે જ
તમારા મનને મકમ કરી અને આગળ વધો. 15 વર્ષે યોર રિસ્ક ઓફ કોરોનરી હાર્ટ ડિઝીઝ ઇઝ બેક ટુ દેટ ઓફ નોન સ્મોકર. 15 વર્ષ પછી તમે જેટલું સ્મોકિંગ કર્યું છે, પણ 15 વર્ષ પછી તમારા જે સ્મોકિંગ નથી કર્યા કોઈ મિત્રોએ, દાખલા તરીકે હું છું તો મેં કોઈ દિવસ કોઈ પણ ફોર્મની અંદર તંબાકુ નથી લીધું, તો તમે મારા જેવા હેલ્ધી થઈ જશો. ટોબેકો યુઝ હર્ટ્સ યોર લુક્સ. તંબાકુનો ઉપયોગ કરવાથી તમારા દેખાવમાં ફરક પડશે. ટોબેકો યુઝ કેન કોઝ એ બેડ બ્રીથ. તંબાકુના ઉપયોગને કારણે તમારા શ્વાસ છે એ તમને નહીં ખબર પડે, પણ જે તમે તંબાકુ કોઈ પણ રૂપમાં ઉપયોગ કરતા હોય, તમારી આજુબાજુના માણસોને તમારી બાજુમાં બેસી ન શકે એટલી તમારા મોઢામાંથી વાસ આવતી હોય છે. ઇટ કેન આલ્સો કોઝ એ ટીથ ટુ યલો. તમારા દાંત છે એ પણ પીળા પડી જતા હશે. ઇટ રિઝલ્ટ ઇન રિંકલી સ્કીન. તમારી સ્કીનની અંદર ઝુરિયો, એટલે કે જે કરચલીઓ છે એ પડશે, સ્પેશિયલી અરાઉન્ડ ધ લિપ્સ એન્ડ આઈસ. તમારી આગળ મોઢા ઉપર છે એ ઝુરિયો પડશે અને તમે છે એ જલ્દી મોટા દેખાવા માંડશો. ફાસ્ટર યુ લુક ઓલ્ડર. ટોબેકો કેન કોઝ એ સોરિયાસિસ એન ઇન્ફ્લામેટરી સ્કીન કન્ડિશન ધેટ લીવ્સ ઇચી ઉઝિંગ રેડ પેચીસ ઓલ ઓવર ધ બોડી. તંબાકુને કારણે છે તમને ખંજવાળ આવશે, અને ખંજવાળ આવવાને કારણે છે અહીંયા લાલાશ થઈ જશે અને લાલ જેવા પેચ છે એ આખા શરીરની અંદર પડી શકે, અને એમાં યુઝિંગ એટલે કે કંઈક પ્રવાહી નીકળતું એવું પણ થઈ શકે છે. ટોબેકો યુઝ ઇમ્પેક્ટ યોર સોશિયલ લાઈફ. તમારા સામાજિક જીવનની અંદર તંબાકુ કેવી રીતના અસર કરશે. ટોબેકો યુઝ એફેક્ટ સોશિયલ ઇન્ટરેક્શન એન્ડ રિલેશનશીપ નેગેટિવલી. તંબાકુનો ઉપયોગ કરતા હશો એટલે આજુબાજુ તમારા મિત્રો એવા જ હશે કે જે તંબાકુનો ઉપયોગ કરતા હોય, જે તંબાકુનો ઉપયોગ નહીં કરતા હોય સારા હશે એ તમારાથી દૂર થઈ જશે. યુ વોન્ટ ટુ બી એ ગુડ એક્ઝામ્પલ ઓફ યોર કિડ્સ ફ્રેન્ડ્સ એન્ડ લવ વન્સ. તમે તમારી જાતને સારા એક્ઝામ્પલ તરીકે ઉપયોગમાં નહીં થઈ શકો. જો તમે મૂકી દેશો તો તમે તમારું બધાએ ઉદાહરણ દેશે કે જો આ વ્યક્તિ છે એ કેવો છે, એની જિંદગીની અંદર ક્યારે તમાકુનો કોઈ પણ ફોર્મની અંદર ઉપયોગ નથી કર્યો. પછી તમારા બાળકો હોય, તમારા મિત્ર હોય કે તમારા ડિયર વન હોય. ક્વિટિંગ મીન્સ દેર આર નો રિસ્ટ્રિક્શન ઓન વેર યુ કેન ગો. ક્વિટિંગ એટલે કે છોડવા માટે કોઈ રિસ્ટ્રિક્શન હોતું નથી, તમે ગમે ત્યારે છોડી શકો. યુ કેન મિંગલ સોશિયલી વિધાઉટ ફિલિંગ આઇસોલેશન. તમે ગમે એ વ્યક્તિ સાથે સારી રીતે હળીમળી શકો છો અને કોઈ પણ જાતનું અલગતા નહીં અનુભવો એઝ યુ ડુ વિથ સ્મોકિંગ. અને સ્મોકિંગને કારણે જે તમને, દાખલા તરીકે આપણે ભીખુદાનભાઈ ગઢવી કહીએ છીએ ઘણી વખત કે તમારી 3.5 મણની કાયાને એક નાનકડી 2 પૈસાની બીડી એમ કે ચાલ ઉઠ અને બારે નીકળ અને મને પી, તો આવા પહેલાં શું કહેવાય, આપણી 3.5 મણની કાયાને આપણે બહારે નીકળવું પડે ક્યાં કોઈ જગ્યાએથી, તો આ એક શરમજનક છે. અને છોડી શકતા હોય તો છોડી જ શકો, કોઈ એવી વસ્તુ નથી. જો નાના બાળક હોય, આપણે માનું દૂધ છોડી શકતા હોઈએ બરાબર, તો આ તો નાનકડી 2 પૈસાની બીડી છે કે 2 પૈસાની સિગરેટ છે, છોડી શકાય આપણે. યુ વિલ બી એ મોર પ્રોડક્ટિવ બાય ક્વિટિંગ ટબાકુ. તંબાકુ છોડવાથી તમારી લાઈફ છે એ વધારે સુદૃઢ બનશે. યુ વોન્ટ હેવ ટુ કીપ સ્ટોપિંગ વોટ યુ આર ડુઈંગ ટુ હેવ સ્મોક. તો તમારે કંઈ જે પણ કામ કરતા હશો એ બંધ નહીં કરવું પડશે સ્મોકિંગ કરવા માટે, કેમ કે તમે સ્મોકિંગ છોડી દીધું છે. ટોબેકો યુઝ થ્રેટન ધ હેલ્થ ઓફ ધોઝ અરાઉન્ડ યુ. તમારી આજુબાજુમાં રહેતા હોય એને પણ આ નુકસાન કરે છે. ટોબેકો યુઝ થ્રેટન ધોઝ અરાઉન્ડ યુ. તમારી આજુબાજુમાં લોકો, ઓવર 1 મિલિયન પીપલ ડાય ઇવરી યર બીકોઝ ઓફ સેકન્ડ હેન્ડ સ્મોક. સેકન્ડ હેન્ડ સ્મોકના કારણે 1 મિલિયન એટલે કે 10 લાખ લોકો છે એ મૃત્યુ પામે છે.
सेकंड हैंड स्मोक कैन कॉज ए लंग्स कैंसर. तमे बीड़ी पियो छो पण तमारा बाळको तमारा कपल्स जे तमारा घरनी साथे रिये छे ए लोको बीड़ी क्यारे नथी पीधुं अने एने पण कैंसर थई शके छे. एनो कारण छे के ए छे ई નિર્દોષપણે એને ખબર નથી પણ તમે છે એ સ્મોકિંગ કરો છો અને એનો ધુવાળો છે એને જાય છે. ઈ સિગરેટ એક્સપોઝ એ બાયસ્ટેન્ડર ટુ નિકોટિન એન્ડ ઓધર હાર્મફુલ કેમિકલ. જે ઈ સિગરેટ છે એ પણ તમારી બાજુમાં કોઈ ઊભો હશે એને નિકોટિન અને બીજા કેમિકલથી નુકસાન પહોંચાડશે. ટોબેકો યુઝ બ્રેક ધ બેંક. ટોબેકો છે એ મફતમાં આવતું નથી. તબક્કું લેવા માટે તમારે પૈસાનો ખર્ચ કરવો પડશે એટલે તમારી બેંક બેલેન્સ છે એ તોડશે. વર્કઆઉટ હાઉ મચ મની યુ સ્પેન્ડ ઓન ટોબેકો. થિંક વોટ ઇલ્સ યુ કેન ડૂ વિથ ધેટ મની. તમે વિચાર કરો કે એક હમણાં જે મેં તમને ઉદાહરણ દીધું કે માવો ખાવાવાળો વ્યક્તિ છે એ રોજના 100 રૂપિયા વાપરે છે અને વર્ષે 36,000 છે, તો એ 36,000થી એક વર્ષની અંદર શું ન કરી શકે એ પૈસાથી. બરાબર, ઘણું બધું કરી શકે. પણ એવી રીતના તમે તમારા બેંક બેલેન્સને તોડો છો. જો નહીં કરશો તો બેંક બેલેન્સ થશે. ટોબેકો કંપની સ્પેન્ડ મોર દેન $34 મિલિયન્સ એ ડે કન્વિન્સિંગ પીપલ ટુ યુઝ ધ પ્રોડક્ટ. વિચાર કરો, 34 મિલિયન્સ છે એ એક તંબાકુની કંપની એક દિવસમાં ઉપયોગ કરે છે, એક દિવસ એનો ખર્ચો કરે છે. કેના માટે? તમે પીઓ એના માટે. એડવર્ટાઇઝમાં ખર્ચો કરે છે $34 મિલિયન એટલે રૂપિયામાં કરીએ તો ઘણા બધા કરોડોમાં વ્યય જશે. આટલી તંબાકુની જે કંપનીઓ છે એ સ્પેન્ડ કરે છે. બરાબર છે, કેસર દાને દાને મેં કેસર કા દમ, જે અજય દેવગન તમને વિમલ ખવડાવવા માટે કહે છે. બરાબર, એવા અસંખ્ય ઉદાહરણ દો કે અજય દેવગન મફતમાં નથી કહેતો, કંપની એને પૈસા દે છે. તો આવા અસંખ્ય ઉદાહરણ તમારી સમક્ષ છે. ટોબેકો યુઝ ડેમેજ ઓલમોસ્ટ એવરી ઓર્ગન. કયા કયા ઓર્ગન છે એ તમારા શરીરની અંદર? તો ટોબેકો કોઝ ઓવર 20 ટાઈપ ઓફ કેન્સર. 20 પ્રકારના કેન્સર થઈ શકે છે. ટોબેકો સ્મોકર હેવ અપ ટુ ટ્વાઇસ ધ રિસ્ક ઓફ સ્ટ્રોક, 4-fold ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ હાર્ટ ડિઝીઝ, હૃદયના ડિઝીઝ એટલે કે હૃદયના બીમારી અને મગજનો લકવો 2-4 ગણું વધારી શકે છે. સ્મોકિંગ ઇઝ એ હાઈ રિસ્ક ફેક્ટર ફોર ડિમ્નેશિયા એન્ડ એસ્ટિમેટેડ 40% ઓફ અલ્ઝાઇમર કેસીસ ગ્લોબલી કેન બી એટ્રીબ્યુટ ટુ સ્મોકિંગ. સ્મોકિંગને કારણે છે એ ભૂલી જવાની બીમારી તમને આવી શકે છે, ડિમ્નેશિયા આવી શકે છે, અલ્ઝાઇમર આવી શકે છે. બરાબર છે, મોટી ઉંમરની અંદર એમાં 14% જેટલું આનો ફાળો છે. વુમન હુ સ્મોક આર મોર લાઇકલી ટુ એક્સપિરિયન્સ ધ પેઇનફુલ મેન્સ્યુરેશન મોર સિવિયરલી મેનોપોઝ સિમ્ટમ. જે સ્ત્રીઓ છે એ સ્મોકિંગ કરે છે એટલે અથવા તંબાકુનો ઉપયોગ કરે છે એને જે માસિક આવશે ત્યારે વધારે દુખાવો થશે અને જ્યારે મેનોપોઝ એટલે કે 40-45 વર્ષે જ્યારે મેનોપોઝ આવશે ત્યારે પણ એને તકલીફ થશે અને જ્યારે પ્રેગ્નન્ટ હશે ત્યારે એના બાળકને પણ એ નુકસાન પહોંચાડશે. ટોબેકો યુઝ રિસ્ટ્રિક બ્લડ ફ્લો વિચ કેન કોઝ ધ ડેથ ઓફ ધી બોડી ટીસ્યુ. તંબાકુના કારણે ઘણી વખત જે બ્લડ ફ્લો છે એ બધે પહોંચતું નથી અને એ જ્યાં નહીં પહોંચે એ ભાગના જે આપણા ટીસ્યુ છે એને નેક્રોસિસ થઈ જશે અથવા એ ટીસ્યુનો મૃત્યુ થશે. ટોબેકો યુઝ ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ પેરિનોડેન્ટલ ડિઝીઝ વિચ કેન કોઝ ટૂથ લોસ. એટલે તમારા દાંત અને પેઢાઓની અંદર પણ નુકસાન કરી શકે છે. સ્મોકર આર લાઇકલી ટુ એક્સપિરિયન્સ
gastrointestinal disease such as stomach ulcer, inflammatory bowel disease and cancer of the gastrointestinal tract. પેટની બીમારીઓ ઘણી બધી થઈ શકે. પેટની અંદર ચાંદા પડી જવા, આંતરડામાં સોજો આવી જવો, કેન્સર થવું વગેરે. સ્મોકર આર મોર લાઇકલી ટુ લૂઝ બોન ડેન્સિટી એન્ડ ફ્રેક્ચર મોર ઇઝીલી એન્ડ એક્સપિરિયન્સ એ સિરિયસ કોમ્પ્લિકેશન. જે આપણા હાડકાં છે ખોખરા થઈ જશે અને એને કારણે છે ફ્રેક્ચર જલ્દી થઈ શકશે. Quitting tobacco product, quit tobacco to protect the environment. તંબાકુ છોડો અને આપણો પર્યાવરણ બચાવો. Cigarette butts are among the most commonly discarded piece of waste globally. સિગરેટના પાછળના ઠૂઠિયા બડ્સ છે એ દુનિયા આખીની અંદર આપણે એન્વાયરમેન્ટમાં નાખીએ છીએ અને એ એન્વાયરમેન્ટને ઘણું બધું નુકસાન પહોંચાડે છે. હેઝાર્ડસ સબસ્ટાન્સ ઇન્ક્લુડિંગ એ આર્સેનિક, લીડ, નિકોટીન એન્ડ ફોર્મેલ્ડિહાઇડ આર લિંચ ફ્રોમ ડિસ્કાર્ડેડ બર્ડ્સ ઇન એક્વેટિક એન્વાયરમેન્ટ એન્ડ સોઇલ. આ બધા આર્સેનિક છે, નિકોટીન છે, ફોર્મેલ્ડિહાઇડ છે એ આપણે સોઇલની અંદર, પાણીની અંદર જશે અને આપણો એન્વાયરમેન્ટ ખરાબ કરશે. ટોબેકો સ્મોકર કેન મેઝરેબલી કોન્ટ્રીબ્યુટ ટુ એર પોલ્યુશન લેવલ ઇન સિટી. એ સિંગલ ટોબેકો સ્મોકર કુડ કોન્ટ્રીબ્યુટ ઓવર 2040 મેટ્રિક ટન ઓફ મિથેન ઓર 5 મિલિયન મેટ્રિક ટન ઓફ કાર્બન ડાયોક્સાઇડ ટુ પ્લેનેટ ઇવરી યર્સ. તો તંબાકુના ઉપયોગ કરવાવાળા આટલી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. ગવર્મેન્ટ એન્ડ લોકલ ઓથોરિટી પે ટુ ક્લીન અપ ધ ટબાકો વેસ્ટ, નોટ ધ ટબેકો કંપની ધેમસેલ્વ. તંબાકુ ગવર્મેન્ટ અને જે લોકલ ઓથોરિટી છે એ તંબાકુના કચરાને ક્લીન કરવા માટે ઘણું બધું વાપરે છે, પણ કોઈ દિવસ તંબાકુની કંપનીને ક્લીન નહીં કરે અથવા એને કોઈ જાતનું રિસ્ટ્રિક્શન નહીં કરે, કેમ કે એમાંથી આવક થતી હોય. ખરેખર જે વસ્તુ નુકસાન કરે છે એને બેન કરવી જોઈએ, બરાબર છે? પણ કોઈ દિવસ હજી કોઈને, જે મારા મિત્રો આમાં સાંભળી રહ્યા છે જે તંબાકુ અથવા બીડી પીએ છે, એને જિંદગીની અંદર 500 રૂપિયા ભર્યા કોઈ દંડ પડ્યો નહીં પડે, કેમ કે દંડ કરવાવાળો ખુદ જ પીતો હોય છે. સ્ટોપ સ્મોકિંગ, ઇઝી વે ટુ સ્ટોપ સ્મોકિંગ. એક સરળ રસ્તો છે કે આપણે તંબાકુ છોડી શકીએ છીએ. નો સ્મોકિંગ. Quitting tobacco is no easy feat, so you can brave to committed to this goal. તંબાકુ છોડવું કંઈ નાનીમાં ના ઘર નથી. છોડવું હોય ને તો હિંમત જોઈએ, હિંમત હોય તો કરો અને દેખાડો કે મેં કરીને દેખાડ્યું છે. તંબાકુ એ છોડવાના જે રસ્તાઓ છે આપણે આગળ જોઈએ. સેટ એ ક્વિટ ડેટ. તમારે જે તારીખે તંબાકુ છોડવાનો છે એ તારીખ નક્કી કરો. ગીવ યોર સેલ્ફ એ શોર્ટ પીરિયડ ટુ ક્વિટ વિલ કીપ યુ એ ફોકસ એન્ડ મોટિવેટેડ ટુ એચિવ યોર ગોલ. થોડોક તમારા જાતને સમય આપો, તૈયાર થાઓ, તમારી જાતને તૈયાર કરો કે મારે આ તારીખે છોડવું છે. ટેલ યોર ફ્રેન્ડ, ફેમિલી એન્ડ કોવર્કર. તમારા મિત્રોને ભેગા કરીને કહો કે હું છોડવા જઈ રહ્યો છું, આ તારીખથી હું છોડું છું. એટલે એ તમારા વિટનેસ બને, તમારા મિત્રો હોય, ભાઈ હોય, તમારા સાથી મિત્રો જે સાથે કામ કરતા હોય, બધાને ભેગા કરીને કહો કે ભાઈ આ તારીખ છે, આ તારીખથી હું આ છોડવા જઈ રહ્યો છું. એટલે એ તમને મદદ કરશે. ધે કેન સપોર્ટ યુ એન્ડ એન્કરેજ યુ ટુ નોટ ગીવ ઇન ધ ટેમ્પેશન લાઇક કાવરિંગ.
आने कारणे ए लोको छे ई तमने मदद करशे अने मदद करवाने कारणे छे तमे एकदम एनाथी एकदम तुष्टित अथवा तो एना माटे वलखा नहीं मारो। एंटिसिपेट योर चैलेंज, तमारी चैलेंज छे एने थोड़ी मजबूत करो। इट इज इम्पोर्टंट देट यू एंटिसिपेट ट्रिगर्स एंड चैलेंज इन द अपकमिंग एटेम्प्ट। तमे जे एक कोशिश करवा जई रह्या छो एनी अंदर जे स्टार्टिंगना થોડાક અઠવાડિયા છે એ બહુ ક્રિટિકલ હોય છે અને એની અંદર બધા મિત્રો ખાસ કરીને તમને ક્યારે એમ થાય કે મારે પીવું છે એવી જે અર્જન્સી આવશે એ અર્જન્સી ઓછી કરવા માટે ખાસ તમારી જાતને તૈયાર કરો। રિમૂવ ટબેકો પ્રોડક્ટ ફ્રોમ યોર એન્વાયરમેન્ટ, તમારા એક પણ વાતાવરણની અંદર ક્યાંય તંબાકુ સવારથી સાંજ લગી નજર ના આવવી જોઈએ। ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ મિનિમાઇઝ એક્સપોઝર ટુ ક્યોર, તમે ઓછામાં ઓછું એક્સપોઝર છે એ લાવો। ક્વિક ટિપ્સ ટુ કર્બ યોર કાવરિંગ, તમારે અર્જન્સી અથવા તમારું તૃષ્ણાને ઓછી થાય એના માટેની ટિપ્સ બતાવીએ છે। ડિલે ડિલે એઝ લોંગ યુ કેન બિફોર ગિવિંગ ઇન ટુ યોર અર્જ, જેટલું બને તેટલું ડિલે કરો, બરાબર છે? એટલે છોડતા પહેલાંની આ ટિપ્સ છે, છોડતા પહેલાં મતલબ પહેલાં તમે 5 મસાલા ખાતા હો તો પહેલા દિવસમાં 2 ખાઓ, 1 ખાઓ અને પછી 1 તારીખ નક્કી કરેલી અહીંયા છોડી દો। ડીપ બ્રીધિંગ, જ્યારે તમને એવી અર્જન્સી લાગે ત્યારે 10-15 ઊંડા ઊંડા શ્વાસ લઈ લ્યો, એના કારણે છે તમારી જે એક અંદરની ઈચ્છા છે ઈચ્છા ઓછી થઈ જશે। ડ્રિંક વોટર, પાણી પીઓ, ડ્રિંકિંગ વોટર ઇઝ એ હેલ્ધી અલ્ટરનેટ ટુ સ્ટિકિંગ એ સિગરેટ ઇન યોર માઉથ, મોઢાની અંદર સિગરેટ નાખવા કરતાં પાણી પીઓ, પાણી છે એ તમારું ટેન્શન ઓછું કરી દેશે। ડુ સમથિંગ ઇલ્સ ટુ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ, તમને તમારી જાતને બિઝી રાખવા માટે કંઈક એવું કરો કે તમને યાદ જ ના આવે કે મારે આ સ્મોકિંગ કરવું છે કે તમાકુ ખાવી છે। ટેક એ શોવર, રીડ, ગો ફોર અ વોક, લિસન ટુ મ્યુઝિક, તમે શોવર એટલે કે બાથ લ્યો, નાવ, નાવાથી પણ તમારા મગજનો ફ્રેશનેસ આવી જશે, તાજગી અનુભવશો, વરી પાણી છે એની અંદર પાણી તમારા ટેન્શન દૂર કરશે। કંઈક વાંચો, બારે ફરવા નીકળો, મ્યુઝિક સાંભળો, તમને જે તમને યોગ્ય લાગે એ કરો પણ સ્મોકિંગથી દૂર રહ્યો। મોબાઈલ એપ્સ છે, 2 મોબાઈલ એપ્સ છે અહીંયા તમને બતાવેલી છે, ક્વિટ જેન્યુન અને ક્વિટ નાવ કરીને 2 મોબાઈલ એપ્લિકેશન છે, એ તમારા ફોન ઉપર ડાઉનલોડ કરી શકો છો। ધીસ હેઝ પોટેન્શિયલ ટુ કીપ ટોબેકો યુઝર ક્વિટ સક્સેસફુલી, આને કારણે છે એ તમને અલગ અલગ ટિપ્સ મળશે અને તમે છે તંબાકુ છોડી શકશો। વોટ્સઅપ માટે પણ એક સપોર્ટ છે કે ધ WHO ક્વિટ પ્રોગ્રામ ઇઝ નાવ અવેલેબલ ઓન વોટ્સઅપ, વોટ્સઅપ ઉપર પણ અવેલેબલ છે। વોટ્સઅપ નંબર છે ટુ ગેટ સ્ટાર્ટ ટેક્સ ક્વિટ ટુ, એટલે કે તમારે છોડવા માટે તમે ટેક્સ મેસેજ વોટ્સઅપ ઉપર કરશો તો એ નંબર છે એ ડિસ્પ્લે થઈ રહ્યા છે, +41 7 9 8 9 3 1 8 9 2, આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરશો અને એમાં ક્વિટ એવું લખીને મોકલશો એટલે તરત જ તમને બધી ટિપ્સ મળવા મળશે, આ ઓટોમેટિક મેસેજ આવશે, એની અંદર તમે ક્રમ નાખતા જશો એમ તમારે અલગ અલગ ટિપ્સ છે મળી જશે। માની લો કે તંબાકુ છોડવા માટેની ટિપ્સ મળશે, તંબાકુથી ફાયદા કયા કયા થશે, બરાબર છે? બધા પ્રોગ્રામ છે આની અંદર કોમ્પ્યુટરાઇઝ કરેલા છે એટલે તમને સરસ મજાની માહિતી આની ઉપરથી મળી રહેશે, આ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સપોર્ટ છે। પછી છે ફ્લોરેન્સ હુઝ ડિજિટલ હેલ્થ વર્કર, ફ્લોરેન્સ છે જે એક આરોગ્ય કર્મચારી છે, આની હારે આ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિજિટલ આરોગ્ય કર્મચારી છે, એને તમે ડાયરેક્ટ
જે WHO ઉપર એક WHO ની જે વેબસાઇટ છે એની અંદર એની સાથે તમે ચેટ કરી શકો, એની હારે વાત કરી શકો અને તમને જે આરોગ્યને લગતા કોઈ પણ ક્વેશ્ચન હોય એ પૂછી શકો છો. આના સિવાય છે ફાર્મેકોલોજીકલ સપોર્ટ્સ, કે આની અંદર તમારી ઘણી બધી એપ્રૂવ થયેલી દવાઓ છે, બરાબર છે, કે જે તમારા ડૉક્ટર તમને પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. અમુક લોકો છે એ તમને ઓવર કાઉન્ટર પણ અવેલેબલ છે, નિકોલેક્સ કરીને ગમ્સ આવે છે, એટલે કે ચિગમ આવે છે, એ ચિગમ તમે ઉપયોગ કરશો તો તમને અહેસાસ એવું થશે કે તમે નિકોટિન એટલે કે તમે સ્મોકિંગમાં જે તમને અહેસાસ થશે એવો જ અહેસાસ થશે. અને આ છે એ બિલકુલ તમને નુકસાનકારક નથી, એટલે પહેલાં તમે છોડવું હોય તો એનો ઉપયોગ કરી શકો છો. અને ગમે તે મેડિકલની અંદર નિકોલેક્સ નામની આ ચીવિંગ નિકોટિન છે એ મળી જશે અને એનાથી તમે છોડી શકશો. મિત્રો, આ એક વિશ્વ તમાકુ વિરુદ્ધનો દિવસ છે એને અનુલક્ષીને મેં વિડીયો બનાવેલો છે. આશા કરું છું આપ લોકો આમાંથી બેનિફિટ લઈ અને છોડશો અને બીજા સાથે શેર કરશો. તમે તમારો અમૂલ્ય સમય 40 મિનિટનો આપ્યો એટલા માટે હું તમારો સહેદિલથી આભારી છું. મારા એક મિત્ર છે ફોગાભાઈ ગઢવી, એ પણ આના માટે મહેનત કરી રહ્યા છે, એનો પણ લાભ લેજો, જે દ્વારકા જિલ્લાની અંદર જ અવેલેબલ છે અને એ પ્રોગ્રામ પણ કરે છે, એટલે ખાસ એને પણ જ્યારે મોકો મળે ત્યારે આપ મારો સંપર્ક કરશો એનો સંપર્ક કરાવી દઈએ. ત્યાં લગી રજા લઈએ. જય હિન્દ.